નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભૂલકા સાગર વિદ્યા ભવનમાં સ્વાગત છે ધોરણ સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે પર્યાવરણ અસ્તિત્વ વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની વાત કરવામાં આવી છે તો કે પર્યાવરણ એટલે શું તો કે પર્યાવરણ એટલે કે આપણી આસપાસ રહેલું વાતાવરણ એટલે પર્યાવરણ અને જો પર્યાવરણ ન હોય તો પૃથ્વીનો અને જીવસૃષ્ટિનો વિનાશ સર્જાય અને પૃથ્વી પર એક પણ મનુષ્ય ન રહી શકે પર્યાવરણ શબ્દ એ બે શબ્દનો બનેલો છે પર્યાવર પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પળ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ પર્યાવરણ એ વૃદ્ધાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ એમ ચાર આવરણોનું બનેલું જોવા મળે છે પર્યાવરણના ઘટકો પર્યાવરણ મુખ્ય ચાર ઘટકોનું બનેલું છે આ ચાર ઘટકોમાં મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે આ ચાર આવરણો વિશે ધોરણ છ માં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો છે અને તેના વિશે આપણે હવે ટૂંકમાં સમજવાનું છે તો પહેલું છે મૃદાવરણ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે આ પોપડો ખડક ખનીજ અને માટીથી બનેલો છે મૃદાવરણની બહુવિધ ઉપયોગીતા એ છે કે તે જીવ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે એટલે કે આ પોપડો ખડક અને ખનીજ માટીથી બનેલો છે એટલે કે જમીનમાં જે કંઈ પણ વસ્તુઓ છે અને એનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તે છે મૃદાવરણ અને અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં આપણને તે ઉપયોગી થાય છે હવે જોઈએ આગળનો ફકરો બીજું છે જલાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો સાગરો સરોવરો નદીઓ વગેરેથી બનેલ છે પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય તેમજ મહાસાગરો પર સંસાધનોનો ભંડાર છે જલાવરણ એટલે અહીં જળની વાત વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલી છે કે જે જલાવરણ તરીકે ઓળખાય અને વિભિન્ન સ્ત્રોત છે એના જે કુદરતી રચના છે મહાસાગર સાગર સરોવર નદી એ આપણે બનાવી નથી શકતા પરંતુ કુદરતી રીતે કુદરતી રીતે રચાયેલા આ સ્ત્રોત છે જેની આખી સજીવસૃષ્ટિ અને જીવસૃષ્ટિ આનો ઉપયોગ કરે છે મહાસાગરો પણ આ એક સંસાધનોનો ભંડાર ગણી શકાય છે ત્રીજું છે વાતાવરણ પૃથ્વીની ચારેય બાજુએ વીજળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ વિવિધ વાયુ પાણીની વરાળ ધૂળના રચકણો ક્ષારકણો વગેરેનું બનેલું છે વાતાવરણ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રસ રક્ષણ કરે છે વાતાવરણના માધ્યમથી આપણને અવાજ સાંભળાય છે રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર પ્રસારણ વાતાવરણને આભારી છે તો કે વાતાવરણ શું છે તો કે આપણી આસપાસ જે જીવસૃષ્ટિ રહેલી છે અને જે અવાજના તરંગો આવે છે એટલું જ નહીં સૂર્યના પાર જાંબલી કિરણો નાની નાની ધૂળ રચકણો જે આપણને આપણને એનો અનુભવ થાય છે એ કહી શકાય વાતાવરણ અને આ વાતાવરણના માધ્યમથી આપણે રેડિયો ટેલિવિઝન અને મોબાઈલ ફોનનો અવાજ પણ સાંભળી શકીએ છીએ પછી આવે છે જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી એટલે કે રહેલી છે તેને જીવાવરણ કહે છે તેમાં વનસ્પતિ વાતા પ્રાણીઓ જીવજંતુ અને માનવોનો સમાવેશ થાય છે સજીવસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે એટલે કે જે કોઈ પણ આપણી જરૂરિયાતો છે એટલે આ જીવાવરણ જે આવરણ છે ત્રણેય આવરણોનું બનેલું આ છેલ્લું આવરણ જીવાવરણ છે અને તેમાં સજીવ સૃષ્ટિ અને આપણો એટલે કે માનવ સૃષ્ટિનો સમાવેશ થાય છે આપણે જે કંઈ પણ વસ્તુ જોતી હોય આ ત્રણ આવરણોમાંથી મળી અને જે આ જીવાવરણ બનેલું છે એમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે માનવસર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે તો કે પર્યાવરણના જે બે પ્રકાર છે તેમાંથી કુદરતી અને માનવસર્જિત એટલે કુદરતી એટલે કે એ આપણે નથી રચતા કુદરત દ્વારા જે રચાયેલું છે વિવિધ જીવ જંતુઓ વનસ્પતિ માનવીની ઉત્પત્તિ આ તમામ વસ્તુ છે એ કુદરત દ્વારા રચાયેલી છે માનવસર્જિત એટલે કે ખેતરમાંથી જે માલ કાચો પૂરો પાડવામાં આવે છે અને જે માણસ એને વાપરવાલાયક બનાવે છે એ માનવસર્જિત ઉત્પત્તિ કહી શકાય કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો અને વનસ્પતિ સૃષ્ટિ અને માનવોનો સમાવેશ તમે જોઈ શકો છો જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ વગેરેનો સમાવેશ થાય છે જે કુદરત નિર્મિત રચના છે અને માનવ પર્યાવરણ બુદ્ધિ અને કૌશલ્યથી જૈવિક અઘ જૈવિક ઘટકો સાથે રહી આંતરક્રિયા કરી અને માનવ નિર્મિત પર્યાવરણ નિર્મિત પામે છે એટલે કે માનવ દ્વારા રચાયેલું પર્યાવરણ જોવા મળે છે તો કે ઉદાહરણ તરીકે જંગલોમાંથી જે વૃક્ષ કપાય છે એ જે વૃક્ષ પહેલા હોય છે એ કુદરત દ્વારા તૈયાર થયેલું છે એટલે કે કુદરતી પ્રક્રિયાથી એ વૃક્ષ તૈયાર થયેલું છે અને એ વૃક્ષમાંથી આપણે જ્યારે ફર્નિચર કે લાકડાની કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ કોના દ્વારા તૈયાર થાય છે તો કે માનવી દ્વારા તૈયાર થાય છે તો આ રીતે અજૈવિક અને જૈવિક ઘટકોની આંતરક્રિયા સાથે રહી મનુષ્ય એક માનવ નિર્મિત પર્યાવરણ રચે છે હવે આ જોઈએ માનવ નિર્મિત પર્યાવરણ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રાચીન કાળની વાત કરવામાં આવી છે કાળની વાત કરવામાં આવી છે તો કે જ્યારે આદિમાનવ હતો ત્યારે એની જે જરૂરિયાતો હતી એ મર્યાદિત હતી કે આ કારણ કે તેને એ સમયમાં એટલી ખબર નહોતી પડતી જેટલી અત્યારે આપણે સુવિધાઓ ભોગવીએ છીએ એટલી એ સમયમાં ભોગવવામાં આવતી નહોતી ધીમે ધીમે પર્યાવરણ સાથે માનવી અનુકૂળ થતો જાય છે અને એની જરૂરિયાતો ધીમે ધીમે વધતી જાય છે એટલે ખેતી ક્ષેત્રે પશુપાલન ક્ષેત્રે ચક્રની શોધ એટલે કે પૈડું કઈ રીતે બનાવવું ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગોમાં મોટે પાયે ક્રાંતિ કેવી રીતે સર્જવી અને ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરવો આ ધીમે ધીમે માનવની પ્રગતિ માનવ મનનો વિકાસ થતા આ પ્રક્રિયા શરૂ થાય છે અને એક સાંસ્કૃતિક પર્યાવરણ ઊભું કરવામાં આવે છે હવે જોઈએ આગળનો ફકરો પાણીનું વિતરણ પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે તે પૃથ્વી સપાટીનો આશરે ભાગ રોકે છે પાણીના વિશાળ ધરાવતા ભાગોને મહાસાગર કહે છે પૃથ્વી પર ચાર મહાસાગર આવેલા છે પેસેફિક એટલેન્ટિક હિંદ અને આર્કેટિક આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલ છે આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે પેસિફિક મહાસાગર તો દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ ધરાવેલી ધરાવે છે એટલે કે એટલી ઊંડી ખીણ એમાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પાણીનું વિતરણ કરવામાં આવે છે કે પાણી કુદરત દ્વારા બનેલી પ્રક્રિયા ભલે હોય પણ તેનું વિતરણ એટલે કે એને કેવી રીતે કેવા વિભાગો આપવામાં આવેલા છે તો કે આ વિશાળ ભંડાર ધરાવતા ભૂમિભાગ જેને આપણે મહાસાગર કહીએ દરિયો કહી શકીએ છીએ તો કે આ ચાર ભાગમાં વહેંચાયેલા છે પેસિફિક એથલેટિક હિંદ અને આર્કેટિક આ બધા જ મહાસાગરો એકાબીજા સાથે જોડાઈ ગયા છે અને ઊંડા છે અને પેસિફિક મહાસાગરમાં તો દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણ પણ આવેલી છે આ તમામ વસ્તુ કુદરતી પ્રક્રિયા છે ભગવાને આપણને જળ સંપત્તિ આપી છે પરંતુ વિતરણ એટલે કે એના વિભાગો પાડીને આપ્યા છે પરંતુ બધા જ સમુદ્ર મળતા આવે છે તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમે આપણું પર્યાવરણ જોઈ શકો છો તો મૃદાવરણ કોને કહી શકાય જલાવરણ કોને કહી શકાય વાતાવરણ કોને કહી શકાય અને જીવાવરણ કોને કહી શકાય એ સામાન્ય રીતે જો તમે ચિત્ર વ્યવસ્થિત રીતે જોશો તો એક પણ એક વ્યાખ્યા તમને યાદ રહી જશે મૃદાવરણ તો એમાં યાદ રાખવાનું છે જમીન જલાવરણ તો એમાં યાદ રાખવાનું છે જળ વાતાવરણ તો એમાં યાદ રાખવાનું છે કે નાની નાની જીવજંતુઓ સજીવસૃષ્ટિ અને રચકણો અને અવાજ આ ચાર મુદ્દા યાદ રાખવાથી વાતાવરણની વ્યાખ્યા બનશે જીવાવરણ તો કે ત્રણેય આવરણોમાંથી જે જીવસૃષ્ટિ અને માનવ સૃષ્ટિ રચાય છે એ છે જીવાવરણ હવે જોઈએ આગળનો પેરેગ્રાફ પૃથ્વી સપાટી મોટા ભાગનું પાણી ખારું છે કારણ કે મહાસાગરો સાગર એટલે કે દરિયો આ દરિયાનું પાણી ખારું જોવા મળે છે તે મહાસાગર અને સમુદ્રમાં રહેલું છે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવર નદીઓ વગેરે છે મોટા ભાગનું પાણી ખારું છે અને અમુક ટકા ભાગ જે મુખ્ય સ્ત્રોત કહી શકાય એ મીઠા પાણીના સરોવર છે જેમાં હિમશિખર ભૂમિગત પાણી અને આ મીઠા પાણીના સરોવર અને દરિયાઓ સોરી નદીઓ વગેરે છે જેમાં મીઠું પાણી આવી શકે છે સમુદ્રના મોજા સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે વંટોળ કે વાવાઝોડા ઊંચા મોજા ઉછળે છે આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન થાય છે એટલે કે અમુક સમયે જ્યારે દરિયામાં ભરતી આવવાની હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો એ સમયે દરિયા પર પ્રતિબંધ લગાવી દીધો હોય છે સરકારે અને ત્યાં જવા દેવામાં આવતા નથી કારણ કે આ દરિયાઈ મોજા જ્યાં આપણે ઊભા હોઈએ છીએ ઘણા દૂરના વિસ્તારમાં એટલે કે દરિયાની પાસે જ પરંતુ દૂર ઊભા હોય છતાંય જો મોજું જોરથી આવે તો એ આપણને દરિયાની અંદર ખેંચી લઈ જાય છે એટલા માટે એ આપણને ભારે નુકસાન કરે છે અને સમુદ્ર કિનારે જો કોઈ વસવાટ હોય તેને પણ વસવાટમાં રહેતા લોકોને પણ ત્યાંથી ખસેડવામાં આવે છે પછી આવે છે ભરતી અને ઓટ દિવસમાં બે વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે છે સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી અને ઓટ કહે છે ભારતીય ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે જ્યારે ઓટના સમયે સમુદ્રની સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે બાર જેમ પચીસ કલાક જેટલો જોવા મળે છે એટલે કે સમુદ્રની ભરતી અને ઓટની પ્રક્રિયા દર્શાવી છે તો કે મોજા રૂપે જે પાણી વધારે પ્રવાહમાં ઘસી આવે એને કહેવાય ભરતી અને સમુદ્ર તરફ પાછું પાણી જાય એને કહેવાય ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે એટલે કે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરે છે કે ભરતી અને ઓટની પ્રક્રિયા કઈ રીતની હશે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે સૂર્ય છે મોટો પરંતુ ગુરુત્વાકર્ષણ એનું બળ વધુ જોવા મળે છે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે એટલે કે સૂર્ય અને ચંદ્રની સામે જ્યારે પૃથ્વીના જુદા જુદા ભાગ આવશે એ આખી જ પ્રક્રિયા તમને ચિત્રમાં બતાવી છે પૂનમ અને ચંદ્ર ભરતી અને ઓટ આવે છે ત્યારની અહીં પરિસ્થિતિનું વર્ણન કર્યું છે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે એટલે કે ભરતી અને ઓટ શું છે એ મેં તમને આગળના ફકરામાં સમજાવી દીધું છે પરંતુ આની પ્રક્રિયા કેવી હોય છે એનું ગુરુત્વાકર્ષણ બળ કેવું હોય છે એ આ ફકરામાં સમજાવેલું છે તો કે પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે અને એના જ પ્રભાવથી ભરતી આવે અને સુદ અને વદના માધ્યમથી આ ગુરુત્વાકર્ષણ બળની ગુરુત્વાકર્ષણ બળથી ભરતી નીચે આવતી જોવા મળે છે હવે જોઈએ આગળનો ફકરો મહાસાગરીય પ્રવાહો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજાર વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે આ પ્રવાહોને મહાસાગરીય ભરતી પ્રવાહ કહે છે આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે પ્રવાહોના ઉદભવના કારણો સૂર્યશક્તિ પવનો સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુ ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવૃત્ત તરફ ગતિ કરતા હોય છે એટલે કે મહાસાગરીય પ્રવાહો શું છે તો કે ધરતી પર નદીઓની જેમ મહાસાગરમાં પણ પાણીનો વિશાળ જથ્થો હોય છે એટલે કે કુદરતી પ્રક્રિયા દ્વારા વિશાળ જથ્થો એમાં જોવા મળે છે તો અમુક સમય એ ગરમ અને ઠંડા હોય છે ઋતુ એ નિશ્ચિત કરે છે એટલે કે સૂર્ય શક્તિ પવન અને સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું ભ્રમણ એમાં મુખ્ય ભાગ ભજવે છે પર્યાવરણના ઘટકો અને ઘટકો વચ્ચેના આંતર સંબંધો જોઈએ પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં માનવનું ચિત્ર અહીં જોવા મળે છે પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે વૃદાવરણમાં માનવી ખનીજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખન કરે છે એટલે કે ખોદકામ કરે છે અને ખનીજ મેળવે છે તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે એટલે કે ખનીજ લઈ લીધા પછી વરસાદની ઋતુ જ્યારે આવે છે અથવા તો કોઈ પણ સ્વરૂપે એ ખાડાઓમાં પાણી ભરાય છે ત્યારે જલાવરણનો ભાગ એ બને છે વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે એટલે કે આ માનવસર્જિત પ્રક્રિયા છે એટલે કે અમુક સમય એનું પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને તે વાતાવરણમાં ભરે છે અને વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે કે આખી આ પ્રક્રિયા માનવ સર્જિત થઈ તો કે કઈ રીતે તો કે વ્યક્તિ જે માનવ છે એ જમીન ખોદે છે એમાંથી ખનીજ કાઢે છે એ ખાડાઓમાં પાણી ભરાય છે અને એ પાણીનું જ્યારે વધારે સૂર્યપ્રકાશ હોય ત્યારે એમાં એ પાણી શોષાઈ જાય છે બાષ્પીભવન થઈ જાય છે અને ભેજ અને અમુક સમયે ભેજના પ્રમાણના કારણે એ ભેજથી એ વાદળો બંધાય છે અને વર્ષા રૂપે વહે છે તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ એટલે કે જમીનનું ધોવાણ થઈ જાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે એટલે કે આ તમામ સંસાધનો એકબીજા સાથે સંકળાયેલા છે હવે જોઈએ પ્રદૂષણ માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ પોતાની જરૂરિયાત પ્રમાણે સંતોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું કે આ માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ એટલે કે માનવી દ્વારા જે પ્રક્રિયા દૂષિત થાય છે પોતાની જરૂરિયાત મુજબ જંગલોનો નાશ કરે છે વનસ્પતિઓને કાપી નાખે છે તો આ બધાના કારણે પર્યાવરણ દૂષિત થાય છે પર્યાવરણ દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિક કારણ અને આંતરિક યાંત્રિકરણ પર્યાવરણ પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે એટલે કે માનવ પોતાના ઉદ્યોગોની પ્રક્રિયાને આગળ વધારે એટલે કે જેમ જેમ ઉદ્યોગ વધે એમ જગ્યાની જરૂર પડે અને જગ્યાની જરૂર પડે એમ વૃક્ષોનો નાશ થાય છે જંગલોનો નાશ થાય છે અને ત્યાં યાંત્રીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવે એટલે કે મોટા મોટા યંત્ર બનાવે છે આના કારણે પ્રદૂષિત વાતાવરણ જોવા મળે છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે પ્રદૂષણથી પર્યાવરણ માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે આપણે પર્યાવરણ પ્રદૂષણ તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જોઈએ એટલે કે આપણા દ્વારા જે પ્રદૂષણો ફેલાય છે વાહનો થકી છે કે હવામાં સૃષ્ટિ તરીકે છે એ જળ પ્રદૂષણ એટલે કે નદીમાં જે કચરો ઠાલવીએ છે અને ભૂમિ પ્રદૂષણ એટલે કે મોટા ખાડાઓ પાડી એમના એમ રહેવા દઈ અને વાતાવરણમાં દૂષિત કણો ફેલાય છે આ બધા આવા પ્રદૂષણ માટે આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ જોઈએ તો કે ભૂમિ પ્રદૂષણ જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી એટલે કે તરત આપણને નથી ખબર પડતી કે જમીનનું પ્રદૂષણ થયું છે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ઘર વપરાશનો ઘન કચરો પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો ઉત્ખનની પ્રવૃત્તિઓ બાંધકામની પ્રવૃત્તિઓ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષણ થાય છે મેં તમને જેમ અગાઉ કહ્યું એમ કે ઉદ્યોગો માટે જંગલોનો નાશ કરવામાં આવે છે ત્યાં યાંત્રિકકરણની પ્રક્રિયાઓ અને ઊંચી ઊંચી ઇમારતો બને છે અને જેટલી એ ઉદ્યોગોમાંથી ગંદો કચરો નીકળે છે જમીન પર ફેંકે છે જમીન પર ફેંકી અને પછી જળ સાથે એને ભેળવે છે એના કારણે અનેક પ્રદૂષણો ઉદભવે છે તો આવું કરવું જોઈએ નહીં હવે જોઈએ આગળનો ફકરો જાણવું ગમશે એમાં જોઈએ તો કે પંજાબના નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધારે વપરાશના કારણે જમૂન પ્રદૂષણ થયું છે પંજાબના હોશિયાપુર ભી ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો એટલે વિદ્યાર્થી મિત્રો જમીનમાં વધુ પાક લેવા માટે ખેડૂતો શું કરે તો કે રાસાયણિક ખાતરની પ્રક્રિયા એ લોકો વધારે છે એના કારણે ખેતરમાં પાક તો વધુ થાય છે પરંતુ જમીન ધીમે ધીમે દૂષિત થતી જાય છે અને જેટલું ઉત્પાદન અમુક સમય સુધી થાય એટલું થતું નથી બે ત્રણ વર્ષ સારો પાક થશે પછી જેમ જેમ જમીનની ફળદ્રુપતા ઘટતી જશે એમ પાક પણ ઓછો થતો જશે એટલા માટે રાસાયણિક ખાતરનો અને સિંચાઈનો વધુ પડતો ઉપયોગ જમીનમાં કરવો જોઈએ નહીં હવે આપણે ભૂમિ પ્રદૂષણ કઈ રીતે રોકી શકીએ તો જોઈએ તો કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે કુદરતી દ્વારા જે આયુર્વેદિક પ્રક્રિયાઓ દ્વારા જે દવાઓ બની છે એનો ઉપયોગ જમીનમાં કરવો જોઈએ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ જંતુઓને મારવા એ જરૂરી છે કારણ કે ખેતીમાં પાક ઊભો થવા દેતા નથી પરંતુ મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ વધુ પડતો ન કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ એટલે કે જમીનમાંથી ઉદ્યોગોમાંથી જે કચરો નીકળે છે એને ડાટી એનું ખાતર બનાવી એનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે ગમે ત્યાં પ્રદૂષણ ફેલાવવું જોઈએ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયલિંગ કરીને એનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ એટલે પ્લાસ્ટિકનો જે કચરો છે એનો પણ રિસાયલિંગ કરી ફરીથી ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એટલે કૃત્રિમ રીતે જે તળાવો બનેલા છે એના દ્વારા ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ જળ પ્રદૂષણ જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે ગટરનું પાણી ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી ખનીજ તેલ વાહક જહાજોમાંથી એ થતું ગળતર ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક નાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે તો કે જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે તો કે બાહ્ય અશુદ્ધિઓ ભળે તો કઈ રીતે તો કે ગટરનું પાણી ઉદ્યોગોમાંથી નીકળતો ગંદો કચરો ખનીજ તેલ જે જે જહાજોમાં થતું એનું ગળતર છે એના દ્વારા અને રાસ